નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. તોરણિયા ડુંગરથી છેક હિમાલય સુધી અડીખમ વાંસદા તાલુકાના વતાળ ગામની આદિવાસી દીકરી કાજલની સફળતા. ગુજરાત રાજ્યના નવસારી જિલ્લા વાંસદા તાલુકાના નેશનલ પાર્ક અને અડીને આવેલા નવતાળ ગામની મુરજીભાઈ માલાની દીકરી કાજલ માલાએ અદ્ય સાહસ અને સફળ કૌશલ્યના ભાગરૂપે આ આદિવાસી દીકરી હિમાલય ટ્રેક્ટર દરેક ફોર્મેટ પાર કરીને તેમજ ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવવા જઈ રહી છે. દેગામ હાઈસ્કૂલમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો, સમજણ અપાઈ. જિલ્લા તંબાકુ નિયંત્રણ સેલ, જિલ્લા પંચાયત નવસારી તેમજ હેલ્થ સેન્ટર દેગામના સંયુક્ત ઉપક્રમે ભીમભાઈ ભગવાનજીભાઈ દેસાઈ સ્કૂલમાં રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ વર્કર બીજલબેન ટંડેલ દ્વારા તંબાકુના ઉપયોગોથી થતા રોગો અને વિવિધ વ્યસનથી થતા નુકસાન વિશે સમજણ આપવામાં આવી હતી. અમલસાડ સરી બુજરંગના હળપતિ આવાસોમાં નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા શૈક્ષણિક કિટ્સનું વિતરણ. ત્યારે અમલસાડ સરી બુજરંગના સુદામાનગર અને નહેરુનગરના હળપતિ બાળકોને નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડુંગરપાડા વાંસદાની શાળાના બાળકોને ખાનગી કંપની દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ. ત્યારે ભરતભાઈ બી ચૌધરીના પ્રયત્નથી એએસસી કંપની તરફથી બાળકોને નોટબુક, મીણિયા કલર, પેન્સિલ, માપપટ્ટી, સંચો, રબર વગેરે વિતરણ કરવામાં આવ્યું. એક રૂપિયા 40 પૈસામાં ફૂલ ડીશ જમવાનું કોણ આપે? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. ખેરગામ રૂઝવણી ગામે પોલીસે 5 ગૌવંશને બચાવી રૂપિયા 2.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ત્યારે ખેરગામના રૂઝવણી ગામે ટેકરા ફળિયા સ્થિત ઉકાઈ ડાબા કાંઠા નહેરના કાચા રસ્તા ઉપર મંગળવાર સવારે ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 5 ગૌવંશને બચાવી લેવાયા હતા. જો કે અંધારાનો લાભ લઈ પોલીસને ખો આપીને ટેમ્પો ચાલક ફરાર થયો હતો. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં. હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. ફાયરના નિયમો પાલિકા બિલ્ડિંગ માટે નથી, માત્ર આમ જનતા માટે છે. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. રાજકોટમાં જે ઘટના બની એ ઘટનામાં ઘણા બધા પરિવારોના માળા વિખાઈ ગયા છે. ત્યારે આ જ ઘટના બાદ સરકાર જાગી છે અને દરેક જગ્યા ઉપર ફાયર સેફ્ટી છે કે નહીં તેની તપાસ હાથ ધરાય છે, તેમજ જર્જરિત બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી છે. ત્યારે આજ રોજ નવસારી ખાતે સાહિલ એપાર્ટમેન્ટમાં જે મિલકતો છે, જે બિલ્ડિંગો છે, જે વપરાશપાત્ર જણાતી નથી અને જો કોઈ દુર્ઘટના કે અકસ્માત બિલ્ડિંગના રહીશો અને જાહેર જનતાને ઈજા થાય તો સંપૂર્ણ જવાબદારી મિલકતના માલિકોની રહેશે. અને આજ રોજ ત્યારે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે, જેના દ્રશ્યો આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. વિરાવર પૂર્ણા નદીના બ્રિજ પરથી એક યુવક ઝંપલાવવા માટે આવ્યો હતો. ત્યારે મહેન્દ્ર ચૌધરી નામનો યુવક તેને સ્થાનિકોએ નદીમાં કૂદતો અટકાવી તેનો જીવ બચાવ્યો. આ યુવક આકાશગંગા સોસાયટી વિજલપુર ખાતે રહે છે અને આ યુવક નશામાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે નવસારી રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસે યુવકનો કબજો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.0 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 80%, જ્યારે સાંજે 66% રહ્યું હતું. હવાની ગતિ 10.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.